जी की नहीं बापू। हाँ जी बोलो। एक प्रश्न पूछूं? आप पूछो ने। आपरो क्वांटम फिजिक्स में तमारू शू कहू छे? क्वांटम फिजिक्स में एवं कहू छे कि आपणे मेडिटेशन करवी ने ध्यान आपणे ध्यान करवी ध्यान तो नासिकाना अग्र भाग ऊपर ध्यान करवी ने खुल्ली आंखे જેવી રીતે આમ આપણે ખુલ્લી આંખે મેડિટેશન કરવી અહીંયા નાસિકાના અગ્ર ભાગ ઉપર તો પહેલા દિવસે એક મિનિટ, બીજા દિવસે બે મિનિટ, ત્રીજા દિવસે ત્રણ મિનિટ, ચોથા દિવસે ચાર મિનિટ એમ દરરોજ એક મિનિટ વધારવાની અને રોજ તમે એક મિનિટ વધારો ને એટલે સોળ મિનિટનું એક ડાયમેન્શન હોય સોળ મિનિટે તમે પહોંચો એટલે એક ડાયમેન્શન પાસ થઈ જાય સિમ્પલ કોન્શિયસનેસ 70 વર્ષ સુધી ફિક્સ ડેવલપ થઈ જાય પછી પાછું તમે જો 16 મિનિટ બીજું ડાયમેન્શન વધારો તો સેલ્ફ કોન્શિયસનેસ સદાય માટે ડેવલપ થઈ જાય પછી 16 મિનિટ બીજી વધારો એમ તો કોસ્મિક કોન્શિયસનેસ સદાય માટે ડેવલપ થઈ જાય પછી પાછું તમે 16 મિનિટ વધારો તો સિક્સ સેન્સ કાયમ માટે ડેવલપ થઈ જાય પાછું તમે 16 મિનિટ વધારો તો અવેરનેસ અવેરનેસ આજીવન સિદ્ધ થઈ જાય અને પાછું તમે 16 મિનિટ વધારો તો સુપ્રીમ કોસ્મિક કોન્શિયસનેસ સિદ્ધ થઈ જાય એમ તો માઇન્ડની જે કક્ષાઓ હોય કોન્શિયસ અકોન્શિયસ સબકોન્શિયસ સુપ્રામેન્ટલ સિક્સ સેન્સ તો ડીસી સેકન્ડ ડેન્સી સેકન્ડ મિલી સેકન્ડ માઇક્રો સેકન્ડ પિકો સેકન્ડ એપ્ચો સેકન્ડ હેપ્ટો સેકન્ડ નેનો સેકન્ડ અને ફેમ્ટો સેકન્ડ ફેમ્ટોસેકન્ડમાં તમે પહોંચો ને એટલે એને કહેવાય ક્વોન્ટમ સ્પીડ રીડિંગ ક્વોન્ટમ સ્પીડ રીડિંગનો મતલબ થાય તમે પ્રકાશ કરતાં 4 ગણી વધારે સ્પીડ હોય પ્લાઝમા પદાર્થની ચોથી અવસ્થા તો ક્વોન્ટમ સ્પીડ રીડિંગ છે એ મેં એટલા માટે ડેવલપ કરી છે કે મેં ટાઈમ ટ્રાવેલિંગ કરી શકું ટાઈમ ટ્રાવેલિંગનો મતલબ થાય ટાઈમના ડાયમેન્શનથી ઉપર જતા રહે અને સમયનો જે ટેરિંગ છે એને ભૂતકાળ કે ભવિષ્યમાં મોડ આપી શકે એમ તો જે સમયને બી મોડ આપી શકે તેને કહેવાય સિદ્ધ શું કહેવાય સિદ્ધ હા તો સિદ્ધ પુરુષો છે એ સમયને બી મોડ આપી શકે યા તો સમયને મોડ આપે એવો રાજા પેદા કરે હા ને રામ હતા તો પહેલા રાજા પછી ભગવાન કૃષ્ણ હતા તો પહેલા રાજા પછી ભગવાન બુદ્ધ હતા તો પહેલા રાજા પછી ભગવાન મહાવીર હતા તો પહેલા રાજા પછી ભગવાન રામદેવ હતા તો પહેલા રાજા પછી ભગવાન તો એ ઋષિનામાં એટલી બધી તાકાત હોય કે કોઈ પણ માનવને રાજામાંથી ભગવાન બનાવી નાખે એમ ક્વોન્ટમ સ્પીડ રીડિંગનો મતલબ થાય એક દીવો સળગાયો હોય આપણે ઘીનો અને આમ ખુલ્લા વાતાવરણમાં મૂક્યો હોય તો એના ઉપર હવાની ઇફેક્ટ થાય કે નહીં થાય થાય ને અને આપણે વીજળીનો ગોળો સળગાયો હોય તો કાંઈ ના થાય હા તો ક્વોન્ટમ સ્પીડ રીડિંગ છે એ સબકોન્શિયસ માઇન્ડ છે તો એ સુરક્ષિત છે અને કોન્શિયસ માઇન્ડ જ્યોતિના જેવું છે એના પર બધી ઇફેક્ટ થાય હવાની પાણીની પરમાણુઓની પણ ક્વોન્ટમ ઉપર એવું ના થાય એમ એટલે ક્વોન્ટમ સ્પીડ રીડિંગ છે એ સબકોન્શિયસ માઇન્ડ છે અને કોન્શિયસ માઇન્ડ છે એ સિમ્પલ છે બોલો જય ગિરનારી જય ગિરનારી.